ईशावास्य उपनिषद शुक्ल यजुर्वेदनी संहिता विभाग में आवेलू छे, काणव शाखा में छे, पण संहिता एटले के मंत्र विभाग में आवेलू छे। मंत्र विभाग में आवेलू आ एकमात्र उपनिषद छे, माटे एनी बहुज एनु बहुज महत्व छे। अने एनो जे शांति मंत्र छे पूर्णमदः पूर्णमिदं, एनो ज विस्तार रूपे जाणे के आखू ईशावास्य उपनिषद छे। ए शांति पाठ छे, ए वेदांत ने सम्मत, वेदांत ने अभिमत जे विवर्तवाद छे एनु प्रतिपादन करे छे। भगवद गीता मां पण जे बे निष्ठानु वर्णन करेलु छे, लोकेस्मिन द्विविधा निष्ठा पूरा प्रोक्ता मयानघ, ज्ञान योगेन सांख्यानाम, कर्मयोगेन योगिनाम। कर्मयोग अने सांख्य योग, ज्ञान योग वगैरह जे बे प्रकारनी निष्ठा के बे प्रकारनी जीवन पद्धति, बे प्रकारनो धर्म, प्रवृत्ति लक्षण वैदिक धर्म अने निवृत्ति लक्षण वैदिक धर्म, आ बन्ने जे प्रकार आ बन्ने वेदार्थ छे, आ बन्ने वेदार्थनो मूळ आ ईशावास्य उपनिषद छे। ईशावास्य उपनिषदनो प्रथम मंत्र जे छे ए निवृत्ति लक्षण वैदिक धर्मनुं प्रतिपादन करे छे, અને દ્વિતીય મંત્ર છે એ પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મનું પ્રતિપાદન કરે છે। એના વિસ્તાર રૂપે જ પ્રથમ મંત્રનો વિસ્તાર 3-8 મંત્રોમાં છે, અને બાકી બીજા મંત્રનો વિસ્તાર જ આવી રીતે 9-14 મંત્રોમાં આવેલો છે। તો પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે શાંતિ પાઠ છે એ શ્રોતાનું મન, સાધક જિજ્ઞાસુ સાધક જે શ્રવણ કરવા બેઠો છે એનું મન શાંત, સાવધાન અને એકાગ્ર બને એના માટે ખૂબ જરૂરી છે। આ શાંતિપાઠ વસ્તુ નિર્દેશાત્મક છે, તત્વાનુસંધાનાત્મક આ શાંતિપાઠ છે। જે તત્વનું નિરૂપણ કરવાનું છે, જે વસ્તુનું પ્રતિપાદન કરવાનું છે એનું જ અહીં આ શાંતિ મંત્રમાં પ્રતિપાદન થયેલું છે। મંગલાચરણ કે શાંતિપાઠ નમસ્કારાત્મક પણ હોય, આશીર્વાદાત્મક પણ હોય, અને અહીંયા વસ્તુ નિર્દેશાત્મક કે તત્વાનુસંધાનાત્મક મંગલાચરણ છે। શ્રોતાનું મન શાંત બને, રાગદ્વેષથી મુક્ત બને, સાવધાન બને, બુદ્ધિ શબ્દોના તાત્પર્યનું ગ્રહણ કરે એવી બને અને એકાગ્ર બને, એટલે કે પોતાને શ્રવણ દરમિયાન એક નવી સમજ પ્રાપ્ત થતી હોય છે। આત્મતત્વ વિશેના આત્માનું યાથાત્મ્યનું શ્રવણ કરતા હોઈએ, આત્મા વિશેના સાચા શાસ્ત્ર પ્રતિપાદિત જે જ્ઞાન છે એ પ્રાપ્ત થાય, એટલે આત્મા વિશેના જે ખોટા ખ્યાલ છે એ ધીમે ધીમે નિવૃત્ત થવા જોઈએ। તો એ નિવૃત્તિ માટે જે આધાર બને છે આ શાંતિપાઠ છે। નવી સમજને પ્રાપ્ત કરવા માટે મનની પરિપક્વતા એ પ્રાપ્ત થતી જાય છે, એટલે સાત્વિક અંતઃકરણ હોય, શાંત અને સાવધાન હોય અને એકાગ્ર હોય એ આ શાંતિ મંત્ર મંગલાચરણના બધા ફાયદા છે। તો પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે। પૂર્ણમ અદઃ, અદઃ એટલે પેલું, એટલે કે જે પરોક્ષ છે એ। પૂર્ણમ ઇદમ, ઇદમ એટલે આ, મને જે અનુભવાઈ રહ્યું છે એ। નામ રૂપાત્મક જગત પૂર્ણ છે। આપણને એવું કહેવામાં આવે છે કે આ ભિખારી કરોડપતિ છે, તો ભિખારી ક્યાંથી કરોડપતિ હોય? તો ભિખારી અધ્યારોપ હોય અભિનેતા ઉપરનો, ત્યારે એ કરોડપતિ હોઈ શકે છે। આમ આ પૂર્ણ, આ જગત પૂર્ણ છે, એટલે કે નામરૂપાત્મક જગત પૂર્ણ છે, એટલે નામરૂપાત્મક જગત એ આ ચૈતન્ય પરનો અધ્યારોપ માત્ર છે। અને પૂર્ણમ અદહ, જે ઈશ્વર છે એ પણ પૂર્ણ છે। અદહ શબ્દથી અહમનો પણ નિર્દેશ થઈ જાય છે, એટલે ઈશ્વર જે આ જગત થઈ ગયું, જેમ કે જીવ જગત ઈશ્વર ત્રણ તત્વ છે, તો એના એની પૂર્ણતાનો અહીંયા નિર્દેશ કરવામાં આવે છે। એક જ પૂર્ણ તત્વ આ ત્રણેય વેશ રૂપે પ્રગટ થઈ રહ્યું છે, જીવ જગત એ ઈશ્વર એ ત્રણેય વેશ માત્ર જ છે। તો અદસ શબ્દથી ઘણા આચાર્યો અહમને પણ અંદર સમાવેશ કરી લે છે, કારણ કે એક જ ચૈતન્ય છે, જીવ અને ઈશ્વર એક જ ચૈતન્ય છે, એમાં ઉપાધિનો જ માત્ર ભેદ છે। તો જગત પૂર્ણ છે અને હું કે આ ઈશ્વર પણ પૂર્ણ છે, તો બે વસ્તુ પૂર્ણ કઈ રીતે હોઈ શકે? કાં હું પૂર્ણ હોઉં, કાં જગત પૂર્ણ હોય? તો એના માટે બીજા ચરણમાં કીધું પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે। રજ્જુમાં જેમ સર્પ ભાસે છે, તેમ પૂર્ણ જ નામરૂપની વિશેષતા વાળું પૂર્ણ ભાસે છે। પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે, પૂર્ણ બ્રહ્મ પૂર્ણ ચૈતન્યમાંથી પૂર્ણ એવા જગતનો આવિર્ભાવ થાય છે। રજ્જુમાંથી જ સર્પનો આવિર્ભાવ જેવી રીતે થાય એમ
जो रज्जु पोताना स्वरूप में जरा पण विकार के परिवर्तन पाम्या वगर सर्प रूपे भासित थाय छे। एटले जे साप उत्पन्न थाय छे एना रज्जुत्व में जरा पण ओछू आवतु नथी, एनु रज्जुत्व जे छे ए जरा पण ओछू थई जाय जेवु नथी, ए रज्जुत्व एवू ने एवू रहे छे। ज्यारे साप जन्मे छे रज्जुमांथी त्यारे एने ज अनुलक्षीने कीधुं पूर्णात पूर्ण मुदच्यते, पूर्ण एवा ब्रह्म चैतन्यमांथी ज आ पूर्ण एवं नाम रूपात्मक जगत उत्पन्न थाय छे, एटले के भासे छे प्रतीत थाय छे। तो पछी एटले आ थयो अध्यारोप, प्रथम लाइन में आ प्रमाणे अध्यारोप करवानो, अध्यारोप करवामां आवेलो छे। अने जे बीजुं त्रीजुं ने चौथुं चरण जे छे पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ए अपवाद छे। पूर्णमाधी पूर्ण ने लई लेवामां आवे, पूर्णनुं ग्रहण करवामां आवे तो पूर्ण ज बाकी रहे छे। एटले शुं के मने जे प्रतीत थई रह्युं छे, शुं प्रतीत थाय छे, नाम रूपात्मक जगत अथवा तो आ कार्यकरण संघात उपाधि। तो नाम रूपात्मक जगत रूपे अनुभवाता पूर्णमाथी, पूर्णस्य ए प्रथम शब्द शुं छे, नाम रूपात्मक जगत रूपे अनुभवाता पूर्ण चैतन्य ब्रह्म माथी, पूर्ण चैतन्य ब्रह्म नु पूर्णमादाय सर्प रूपे भासी रहेली रज्जु माधी रज्जु ने लई लऊं हूँ, घड़ा रूपे रहेली माटी माधी माटी लई लऊं, अस्थिभाती प्रिय हूँ लई लऊं, नाम रूपात्मक जगत माथी हूँ अस्थिभाती प्रिय रूप पूर्ण ने जारे लई लऊं त्यारे मारी पासे शू बचे, पूर्णम एव अवशिष्यते। जयरे घड़ा मांथी माटी ने हूँ मारी पासे लई लऊं तो मारी पासे शू बचे, माटी ज बचे। एटले नाम एटले आ अपवाद थयो, सविशेष नाम रूप वाला जगत मांथी एटले के सविशेष नाम रूप वाला चैतन्य पूर्ण मांथी जयरे एनु पूर्ण स्वरूप एनु मूलभूत तत्व नु ग्रहण करवामां आवे, एना मूलभूत तत्व पर ज ध्यान केन्द्रित करवामां आवे, कोई पण व्यक्ति वस्तु परिस्थिति ना मूलभूत सारभूत तत्व उपर ज ध्यान केन्द्रित करवामां आवे त्यारे एनु मूलभूत तत्व ज बाकी रहे छे। सर्पना मूलभूत तत्व पर ज ज्यारे ध्यान केन्द्रित करवामां आवे त्यारे मूलभूत तत्व दोरी ज बाकी रहे छे, सर्पनो निषेध थई जाय छे, એટલે પૂર્ણ જ અવશિષ્ટ રહે છે, એટલે નામ રૂપનો બાધ થઈ જાય છે। તો આ પૂર્ણમદઃ પૂર્ણમિદમ જે શાંતિ પાઠ છે, પછી પ્રથમ મંત્ર છે। પ્રથમ મંત્ર ગાંધીજી એવું કહે છે કે જ્યારે સમગ્ર સૃષ્ટિનો પ્રલય થઈ જાય પરંતુ આ જો એક મંત્ર બચી જાય તો એમાંથી સંપૂર્ણ વેદો ફરી પાછા પ્રગટ થઈ શકે એવી એવું સામર્થ્ય આ પ્રથમ મંત્રમાં રહેલું છે। તો ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત તેન ત્યક્તેન ભુંજીથાઃ मागृदः कस्य स्विद्धनम्। ईशावास्यम इदम सर्वम, ईशा तृतीय विभक्ति छे, आत्मस्वरूप ईश्वर वडे जगत्याम आ पृथ्वी में जे कई पण जगत छे एटले के जे कई पण आ नाम रूपात्मक जे कई पण मने जणाई रहेलू छे चराचर स्थावर जंगम जे कई पण जणायेलू छे एने आत्मस्वरूप ईश्वर वडे वास्यम आच्छादनीयम ढांकी दो, एने ઈશ્વર રૂપે જ જુઓ, ઈશ્વર વડે ઢાંકું, સર્વ ઘડાઓને માટી સ્વરૂપે માટીથી આચ્છાદિત કરો એટલે સર્વ ઘડાને માટી રૂપે જ જુઓ, એનું મૂળભૂત સારભૂત એનું જે તત્વ જે છે ઇનડિવિઝિબલ અનડિવાઇડેડ ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક જે છે એ આત્મ ચૈતન્ય કે અધિષ્ઠાન ચૈતન્ય જ છે। એટલે ઈશ્વરનું નામ રૂપમાં જે અભિવ્યક્તિ કે ઉપલબ્ધિ થવી એ જ ઈશ્વરનું આ નામ રૂપે જણાવવું છે, જે અધિષ્ઠાન ચૈતન્ય છે એ જ નામ રૂપાત્મક જગત રૂપે આપણને અનુભવાઈ રહ્યું છે, જે પ્રત્યગાત્મ ચૈતન્ય છે એ જ આ કાર્યકરણ સંઘાત રૂપે આપણને ઉપલબ્ધ થઈ રહ્યો છે। તો આત્મ સ્વરૂપ ઈશ્વર રૂપે જ આ સમગ્ર નામ રૂપાત્મક જગતને જાણો, એ ઈશા વાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત। તો પછી શું કરવાનું, આત્મ સ્વરૂપ ઈશ્વર રૂપે આ જગતને પોતાનાથી અભિન્ન જોઈએ ત્યારે તેન ત્યક્તેન ભુંજીથાઃ, એટલે તે ત્યાગ વડે તેન ત્યક્તેન, એટલે કે આત્મ સ્વરૂપ આત્મદર્શન કર્યા પછી
प्रत्येक अभिन्न ब्रह्मना दर्शन कर्या पछी ए दर्शन थी ज ए दर्शन ने ज त्याग कही दीधो छे, ए दर्शन ने ज संन्यास कही दीधो छे। तेना त्यक्तेन ए संन्यास संन्यासीओ माटे छे, संन्यास नु विधान करनारू आ मंत्र छे। तेना त्यक्तेन एटले आत्मा दर्शन रूपी संन्यास वडे ज आत्मानं भुंजिथा, भुंजिथा एटले पालयेथा, ए आत्म स्वरूप नु रक्षण करो। आत्मस्वरूप नु रक्षण कई रीते करवानु, आत्मस्वरूप नु पालन कई रीते करवानु, आत्मा तत्व जेवु छे, सतचित आनंद छे, अनात्मा विषयोनी गंध वगरनु छे, एना विकार के परिवर्तन वगरनु छे। एटले आत्मानु अनात्मा जोड़े तादात्म्य न थवा देवु, एज आत्मानु पालन छे। एटले भुंजिथा एटले आत्मानु पालन करो एवी कोई विधि नथी, परंतु ईश्वरना ज्ञान आत्मस्वरूप ईश्वरना ज्ञान वडे अनायासे जे थवानु छे एनु अनुवाद मात्र करवामां आवे छे। आत्मस्वरूपे ईश्वरना दर्शन करवाथी जे आपोआप बनवानु छे, शुं थवानु छे, नाम रूपमां रहेली सत्य बुद्धि बाधित थवानी छे, कार्यकरणमां रहेली आत्मबुद्धि ए बाधित थवानी छे, एनो ज अहींया अनुवाद तेन त्यक्तेन भुंजिथाथी कीधो छे। आत्मस्वरूपનું પાલન કઈ રીતે કરવાનું, નામ રૂપમાં સત્ય બુદ્ધિ નહીં કરવાની અને કાર્યકરણ સંગાતમાં આત્મબુદ્ધિ નહીં કરવાની। તેન ત્યક્તેન ભુંજિથા ટૂંકમાં આત્મવિચાર, એટલે જ તેન ત્યક્તેન ભુંજિથા, હું પૂર્ણ અખંડ ચૈતન્ય બ્રહ્મ બનીને રહું એવું નિધિધ્યાસન જે છે, આત્મવિચાર છે, બ્રહ્મ વિચાર છે, એ જ તેન ત્યક્તેન ભુંજિથા છે। અને પછી સંન્યાસી માટેની નિયમ વિધિ, મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ, કોઈ નામ રૂપાત્મક જગતની સત્યતા જ્યારે બાધિત થઈ જાય ત્યારે એના કોઈ દુન્યવી ભોગો કે દુન્યવી કોઈ સિદ્ધિઓની કોઈ જ આશા રહેતી નથી, એટલે ઈચ્છા રાખવી જોઈએ નહીં એવું નથી, ઈચ્છા રહેતી જ નથી, એ ફળનું પણ અહીંયા આવી રીતે અનુવાદ કરવામાં આવેલો છે। એટલે મંત્ર આ એકની જે પ્રથમ લાઈન છે એ મોક્ષ પુરુષાર્થનું વિધાન કરે છે, જે ત્રીજું ચરણ છે એ કામ પુરુષાર્થનું શોધન વાક્ય છે। તેના એટલે આસક્તિના ત્યાગ પૂર્વક કોઈ બી વસ્તુને ભોગવવાથી એ કામ પુરુષાર્થ છે એ શુદ્ધ થઈ જાય છે, આસક્તિના ત્યાગ પૂર્વક એ વસ્તુને ભોગવવાથી જ શુદ્ધિ પ્રાપ્ત થાય છે। એ સકામ ભાવનાનો જ અહીંયા નિષેધ કરવામાં આવેલો છે। સકામ ભાવનાનો નિષેધ કેમ કરવામાં આવે છે, કારણ કે જ્યારે સકામ ભાવનાથી કોઈ પણ ઈચ્છા કે પ્રવૃત્તિ થાય ત્યારે હું એટલે મારો મારા વિશેનો જે અભિપ્રાય છે એની નિંદા કરવામાં આવે છે, નહીં કે વિષયમાં રહેલી સુખબુદ્ધિની નિંદા છે। વૈરાગ્ય એટલે શું, કે ભાઈ જગતના પદાર્થોમાં સુખ નથી ને દુઃખ મિશ્રિત છે ને એવી બધી વાત બરોબર છે, એ બાળકોનો વૈરાગ્ય છે। હકીકતમાં લાડુમાં આઈસ્ક્રીમમાં કે ટૂંકમાં જગતના પદાર્થોમાં સુખ કેમ, એટલે સુખ જે છે એ મિથ્યા છે કે એ સાચું નથી કેમ, કારણ કે આત્મા આનંદ સ્વરૂપ છે, એટલે સમીકરણ પૂરું થવું જોઈએ। જ્યારે સકામ ભાવનાથી પ્રવૃત્તિ ઈચ્છા પ્રયત્ન બધું થાય ત્યારે મારો મારા વિશેનો જે અભિપ્રાય છે, હું સુખ શાંતિ સલામતીનો સાધક છું, હું સુખને શોધનારો છું, હું અપૂર્ણ છું, મર્યાદિત છું, અનેક જરૂરિયાત વાળો છું, એ મારા વિશેના અભિપ્રાયની નિંદા કરવામાં આવે છે। સકામ કર્મોની નિંદા પાછળ આ મારો મારા વિશેનો જે મર્યાદિત ઇનએડિક્વસી અધૂરપનો જે ખ્યાલ છે એની નિંદા કરવામાં આવે છે, તો એનો ત્યાગ કરવાનો છે। એટલે એ કામ પુરુષાર્થનું શોધન વાક્ય તેન ત્યક્તેન ભુંજિથા છે। અને પછી મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ એ ધર્મ અરે અર્થ પુરુષાર્થનું શોધન વાક્ય છે। કોઈ પણ જે ધન સત્તા પ્રતિષ્ઠા કંઈ પણ આપણને પ્રાપ્ત થયું છે આ જીવનમાં, ઈશ્વરનો પ્રસાદ જ છે, સાચો માલિક ઈશ્વર જ છે, માટે કોઈનાય ધનની લાલચ કે ઈચ્છા રાખવી નહીં, કોઈનાય નહીં પોતાના ધનની પણ લાલચ કે આ મારું જ ધન છે, મારા પરસેવાથી મેં કમાયેલું છે અને એને હું સાચવી રાખું એવું રાખવાની, એ ભ્રાંતિથી દૂર થવાની જરૂર છે, માટે એ અર્થ પુરુષાર્થનું શોધન વાક્ય છે। તો આ પ્રમાણે મંત્ર એક છે, અને પછી ધર્મ પુરુષાર્થનું શોધન વાક્ય આ મંત્ર બે છે।
कुर्वन्नेवेह कर्माणि जिजीविषेक्षतं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे। कुर्वन एव इह कर्माणी जिजी विषेत, कर्म करता करता ज 100 वर्ष जीवन इच्छा राखवानी छे। कर्म करता करता ज कर्तव्य कर्म नु यज्ञ भावे यज्ञ नी भावना जाळवी ने समर्पण नी भावना जाळवी ने आ कर्तव्य कर्म करवाना छे। आ धर्म पुरुषार्थ नु शोधन वाक्य छे। आनाथी शुं थशे, आवी भावना आ एटीट्यूड अने वेल्यूज जाळवी राखवाथी कर्म नो लेप नहीं थाय। कर्म नो लेप एटले कर्तृत्व नो लेप अने भोक्तृत्व, कर्म ना फल नी आसक्ति थी दूर थवाशे, कर्म नी आसक्ति थी पण दूर थवाशे। तो केवी भावना थी कर्तव्य पालन करवानुं छे, ईश्वर नी विभूति ना दर्शन करवाना छे। कर्म करती वखते कर्माध्यक्ष रूपे कर्माध्यक्ष नी आज्ञा छे, एम के हुं मारी पोतानी इच्छा थी नक्की ना करूँ के कोई पण आ परिस्थिति के संजोगो छे ए प्रमाणे ए परिस्थिति में भगवाने मने मुकेलो छे, माटे हूँ निष्ठापूर्वक हूँ आ मारो रोल के स्क्रिप्ट छे ए बजाऊ, एमा मारे शुं प्रदान करवानुं छे, ए द्वारा शुं मेळववानुं छे ए बाबत पर ध्यान ना आपूं, जे ते परिस्थिति के संजोगो में मारा रोल प्रमाणे हूँ निष्ठापूर्वक जगत ने नी संवादिता में रही ने कर्म करूँ। एटले मारा राग द्वेष के आवेगो छे एने हूँ सपाटी पर न आवा दऊ, एने एने एनी सत्यता न आपू अने एनो निषेध करीने एनो बाध करीने जो हूँ आवा मारा कर्तव्य कर्म करूँ, ईश्वर नी आज्ञा छे माटे करूँ, ईश्वर नी प्रसन्नता माटे, नहीं के कोई व्यक्ति वस्तु नी प्रसन्नता माटे, ईश्वर नी प्रसन्नता माटे हूँ करूँ, अने ए करवामां कोई प्रकारनो संकोच के नानम पण न अनुभवूँ। तो आवुं थाय जगतनी संवादितानो आदर करीने ज्यारे यज्ञ भावनाथी कर्म करवामां आवे कर्तव्यनी भावनाथी, त्यारे ईश्वरनी विभूतिनो ईश्वरना सानिध्यनो आपणने अहसास थवा लागे छे, ईश्वरना दर्शननो ईश्वरनो अणसार आपणने आवी जाय छे के हा कोई अचिंत्य शक्ति छे जेना वडे आ संपूर्ण जगत चाली रह्युं छे। એટલે જે કર્મ જે છે એ ઈશ્વર અર્પણ ભાવનાનું એક નિમિત્ત માત્ર બની જાય છે, કર્મ એક તક છે। જ્યારે સકામ કર્મમાં કર્મ ફળની પ્રાપ્તિ માટે બહુ જ મહત્વનું છે, અહીંયા નિષ્કામ ભાવે થતા યજ્ઞની ભાવે થતા કર્મમાં કર્મ ગૌણ છે, પણ કર્મ પાછળની જે ભાવના છે યજ્ઞની ભાવના સમર્પણની ભાવના એ મુખ્ય છે। ઈશ્વર અર્પણ ભાવના સમષ્ટિની સેવાની ભાવના, ઈશ્વરની સેવા કરી રહ્યો છું નહીં કે કોઈ વ્યક્તિ કે વસ્તુની, આ ભાવના ખૂબ જ મહત્વની છે। એ ભાવના કે કર્મ જ કર્મમાંથી આનંદ જન્માવે છે, માટે ફળ માટે કોઈ પણ આશા કે આસક્તિ રહેતી નથી। આપણે ઘણીવાર કહીએ કે ચિંતા ના કરીએ, બધું જે બધું સારું થઈ જશે, ઈશ્વર એટલે આવી શ્રદ્ધા રાખીને કર્મ કરો, તો આ એટીટ્યુડ એને કર્મયોગ નથી કીધું, કે જે થશે એ મારા સારા માટે થશે, કેવું ચિંતા ન કરો બધું સારું થઈ જશે, આ એટીટ્યુડ નથી રાખવાનો, જે થશે એ મારા સારા માટે થશે। એટલે એવી શ્રદ્ધા કે એવો એટીટ્યુડ, ઈશ્વર જે કરે એ સારું જ હશે અને એ જ મને અનુકૂળ હશે, એવો કે ઈશ્વર મારો હિતેચ્છુ છે, કરુણા છે, દયાળુ છે, પ્રેમાળ છે, એ મારી કંઈ ઓલું પાછળ નથી પડેલો, મારું હિત ઈચ્છે છે, અને માટે જે પરિસ્થિતિ આવે એમાં આપણને સંવાદિતાનો અનુભવ ત્યારે જ થાય જ્યારે આ ઈશ્વર તત્વના જ્ઞાનપૂર્વક આપણે આ કર્મ કરીએ। એટલે કર્મ મારા માટે એક ઓપોર્ચ્યુનિટી બની જાય, તક બની જાય। એટલે અહંકારના બદલે ઈશ્વરને પ્રસન્ન કરવા, ઈશ્વરને સમર્પિત થઈને જ્યારે કર્મ કરવામાં આવે ત્યારે રાગદ્વેષથી આ બુદ્ધિ લેપાયમાન થતી નથી, કર્મફળનું ચિંતન થતું નથી, કર્મફળની આસક્તિ કે આકાંક્ષા એ પણ રહેતી નથી। એટલે કુર્વન એવ કર્માણી જીજી વિશે, કેવા કર્મ કરવાના છે, લોક અને શાસ્ત્રથી અવિરુદ્ધ, લોક અને શાસ્ત્રમાં જે નિંદિત છે એવા કર્મ નહીં, લોક અને શાસ્ત્રથી અવિરુદ્ધ અને સ્વભાવ અને શાસ્ત્રથી નિયમિત, પોતાના સ્વભાવ પ્રમાણે જે કંઈ હોય અને શાસ્ત્રથી જેણે નિયત કરેલું છે જે તે રોલ વગેરે, તો આ એ કર્મ કરવાનું, એટલે કે એ ધર્મ પુરુષાર્થનું આ શોધન વાક્ય છે। કર્મથી આવા કર્મથી અંતઃકરણ શુદ્ધ થાય, જો અંતઃકરણ શુદ્ધ ના થાય એવું કર્મ કરતા રહીએ તો એ શ્રમ માત્ર જ છે,
એવો શ્રમ જે અંતઃકરણ શુદ્ધ કરે ત્યારે એ શ્રમ ધર્મ બની જાય છે। ધર્મ અને કર્મમાં આ ફરક છે। કર્મ તો આપણે કરતા જ હોઈએ છીએ, એ ધર્મ ના બને જ્યાં સુધી આપણું આ અંતઃકરણ શુદ્ધ ના થાય। એટલે યજ્ઞની ભાવના કર્મને ધર્મ બનાવી દે છે। કર્મનો લેપ જે છે એ લાગે નહીં। તો કર્મનો લેપ જે છે, કર્તૃત્વ ભોક્તૃત્વ, આપણને જે ઘવાયાની અને અપરાધની લાગણી જે જન્મે છે એ ન જન્મે, રાગદ્વેષ ન જન્મે। આમ કર્મ કરતા કરતા, કર્મ જ કરતા કરતા જીવવાની ઈચ્છા રાખીને કર્મ કરવાનું છે, કારણ કે આ મનુષ્ય શરીર આપેલું છે, ભગવાને એક સુંદર તક આપી છે આ બધી ઈશ્વરને જાણવાની, ઈશ્વરને સમર્પિત ઈશ્વરની પૂજા આરાધના કરવાની। એટલે અહીં મનુષ્ય શરીર મળ્યું છે ત્યારે જે બધું કરવાનું છે। કર્માણી એવ કુર્વન નતું કુકર્માણી, એટલે સત્કર્મો કરતા કરતા જે કરવાનું છે, કુર્વન એવ નતું અકુર્વન, એટલે કરતા કરતા એમને બેસીને નહીં, બેસી રહીને નહીં। જીજી વિશે એવ નતું જન્માંતરે, જીવતા જીવતા જ આ કરવાનું છે, જીવવાની ઈચ્છા રાખીને આ કર્તવ્ય કર્મનું અનુષ્ઠાન કરવાનું છે। તો આવી રીતે મંત્ર એક અને બે માં જે આખી જીવન, પ્રથમ વેદાર્થ અને દ્વિતીય વેદાર્થ, પ્રથમ વેદાર્થ આવી નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ અને દ્વિતીય વેદાર્થ એટલે પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, એનો ઉપદેશ આપ્યો। આ બંને પ્રમાણે બે માંથી એટલે વિકલ્પ આ જ છે, એટલે પ્રથમ પહેલા પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ પ્રમાણે જીવન જીવવાનું એને જ યોગ કીધો છે, અને નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ એ અંતિમ પગથિયું છે કે એ જ્ઞાન છે, સમજ છે, દર્શન છે। તો આ જ માર્ગ છે કલ્યાણનો, એના વગર કલ્યાણનો બીજો કોઈ માર્ગ નથી, બીજો કોઈ વિકલ્પ પણ કલ્યાણનો છે નહીં। તો મંત્ર એક અને બે માં જે લોકો એનો અનાદર કરે છે, મંત્ર એક અને બે ના પ્રમાણે જે લોકો જીવન જીવતા નથી એ લોકોની નિંદા કરે છે, અને એની નિંદા દ્વારા આત્મજ્ઞાનની સ્તુતિ કરે છે મંત્ર ત્રણમાં। તો બહિર્મુખી મનુષ્યોની નિંદા કરવા માટે આ મંત્ર ત્રણ છે। અસૂર્ય નામ તે લોકાઃ અંધે ન તમસા વૃતાઃ તાંસ્તે પ્રેત્યાભિગચ્છંતિ ये के चात्महनो जना। अंधे न तमसा आवृता, अंधकार थी अने तमस थी आच्छादित छे एवा असूर्य लोक मा ए लोको जाय छे। तो अंधकार शू छे, अज्ञान रूपी अंधकार छे, अविवेक रूपी तमस छे। अविवेक अने अज्ञान थी आच्छादित एवा लोक मा जे भोग मा आसक्त ज रहे छे हमेशा, कर्तृत्व अने भोक्तृत्वनी भ्रांति थी जे लोको पीड़ाय छे, एटले के हुं આજે તામસિક અને રાજસિક કરતા છે, ભોગતા છે, એ લોકો આવી રીતે અસૂર્ય લોકમાં જીવે છે અને મર્યા પછી પણ અસૂર્ય લોકમાં જ જાય છે। એ લોકો આત્મઘાતી છે, આત્માનો એ લોકો તિરસ્કાર કરનારા છે। જે આત્મા છે, સતચિત આનંદ સ્વરૂપ છે, એનો એ સંપૂર્ણપણે તિરસ્કાર કરે છે। એટલે એ લોકો જીવે છે ત્યારે પણ અસૂર્ય લોકમાં જ છે, ભોગમય જીવન જીવી રહ્યા છે, માટે અસૂર્ય લોકમાં જ છે, અને મર્યા પછી પ્રેત્ય અભિગચ્છંતિ, એટલે મર્યા પછી પણ એ અસુર લોકમાં જ જાય છે કે જ્યાં ભોગ યોની, ભોગનું પ્રાધાન્ય હોય એવી યોનીને એ લોકો પ્રાપ્ત કરે છે। અવિવેકીની નિંદા દ્વારા વિવેકીની સ્તુતિ થઈ રહી છે આમાં। એટલે જ્ઞાનેન્દ્રિયોથી ભોગ વિષય સુખનો પ્રયત્ન કર્યા કરે છે, કર્મેન્દ્રિયોથી કર્મોમાં અહંકારનું મેં આ કર્યું છે એવી રીતે કર્તૃત્વ અહંકાર બહુ જ એમનો દ્રઢ થતો જાય છે, અભિમાનપૂર્વકનું જ આ લોકો કર્મ કરતા હોય છે। એટલે વિષયો જે જડ છે એમાં જ આસક્ત છે, અને જડ એવા અહંકાર પૂર્વક જ એ લોકો કામ કરે છે, એટલે જડતામાં જ રહે છે જીવન દરમિયાન, અને માટે ઘોર અંધકાર, એટલે અંધેન તમસા વૃતાહ, જીવે છે ત્યારે પણ ઘોર અંધકારમાં જ છે અને મર્યા પછી પણ ઘોર અંધકારમાં જ જાય છે। તો મંત્ર 4-8 છે એ ફરીથી આત્મ સ્વરૂપના યાથાત્મ્યનું પ્રતિપાદન કરવામાં આવે છે, સોપાધિક અને નિરૂપાધિક સ્વરૂપે આત્મ સ્વરૂપનું પ્રતિપાદન થયેલું છે। તો મંત્ર 4માં અને જદેકમ મનસો જવીયહ નૈનદેવા આપનુવન પૂર્વમર્ષત તદ્ધાવતોન્યાનત્યેતિ તિષ્ઠત
तस्मिन्नपो मादरिष्वादधाती। अनेजत अने एकम ये निरुपाधिक स्वरूप नु वर्णन छे। अनेजत एटले एजन एटले के कंपन विकार परिवर्तन चलन आ बद्दु आत्मामा नथी। हूँ अनेजत छू, मारू स्वरूप अनेजत छे, हूँ क्यारे कर्म थी के लेपायमान थतो नथी। चलन कंपन विकार प्रच्युति आ बधु उपाधिमा छे, हूँ एनाथी असंग अने अलिप्त छू। सर्व उपाधिनु जे चलन छे ए आत्मचैतन्य जे निर्विकार छे एना पर अध्यारोपित छे। हूँ चलन पामतो नथी एटले चलन चलनमांथी सत्यता दूर करवा माटे अनेजत कहेवामां आवेलू छे। एटले चलो हूँ चलन नथी करतो, पण आ शरीर इंद्रिय मन बुद्धि तो चलन करे छे ने। हूँ चलन, हूँ अनेजत छू, पण आ देह इंद्रिय मन बुद्धि तो एजन एटले के चलन करे छे ने। हाँ, એટલે જો ચલનમાંથી સત્ય બુદ્ધિ દૂર કરવા માટે અનેજત કીધું છે, કે દેહ ઇન્દ્રિયમાં ઉપાધિ તો ચલન કરે છે ને, ઉપાધિ તો વિકાર પામે છે ને, તો એની સત્યતા પણ ચલન સંપૂર્ણપણે આત્મા ઉપર અધ્યારોપિત છે। અભિનેતા ભીખ માંગે છે ભિખારી રૂપે, તો હવે અભિનેતાને ધ્યાનમાં રાખીને આ કહેવામાં આવે છે કે ક્યાં સુધી આપણે ભિખારીને સત્યતા આપીશું અને અભિનેતાને જાણવાનો પ્રયત્ન કરીશું। હા ભાઈ, અભિનેતામાં આમ છે, અભિનેતામાં અભિનેતાને ધ્યાનમાં રાખવાનું છે, આત્મચૈતન્ય ને દ્રષ્ટિગોચર એટલે કે એને ધ્યાનમાં રાખીએ ત્યારે ચલન અધ્યારોપિત જણાય। ચલન ઉપર નજર રાખીશું તો એ હંમેશા સત્ય જ આપણને પ્રતીત થશે। ચલનનું સત્ય શોધવાનો પ્રયત્ન કરીશું તો ચલન અદૃશ્ય થઈ જશે। જો ભિખારીને અન્વેષણ કરવાનો પ્રયત્ન કરીએ ને તો ભિખારી વેશ પણ રહેતો નથી, અભિનેતા સિવાય કશું જ રહેતું નથી ત્યાં। એટલે ચલન ઉપર નજર કેન્દ્રિત, ચલનનું સત્ય શોધવાનો પ્રયત્ન કરીએ ચાલે ત્યારે ચલન અદૃશ્ય થઈ જાય છે। જેમ કે સ્વામીજી ઉદાહરણ આપે છે, ઓલા અહંકારનું જ્યારે સત્ય શોધવાનો પ્રયત્ન કરીએ ત્યારે અહંકાર ગાયબ થઈ જાય છે, એ પોતે વિચારને સહન કરી શકતો નથી। તો આવી રીતે નિશ્ચળ તત્વ પોતે, નિશ્ચળ જે આત્મચૈતન્ય છે એ એમાં જ ચલનનો અધ્યારોપ થઈ રહ્યો છે। એટલે ચલન વાસ્તવમાં, ચલન પ્રત્યે જ્યારે અનાસક્ત રહી શકીએ ત્યારે ચલન અધ્યારોપિત જણાય। ચલનમાં આસક્ત થઈ જઈશું તો ચલન કોઈ દિવસ આપણને મિથ્યા પ્રતીત નહીં થાય। એટલે ચલન, ચલન એટલે જ સર્જન, આ સર્જન જે થયું છે નામ રૂપાત્મક જગત એ ચૈતન્ય પરનો અધ્યારોપ માત્ર જ છે। એટલે પરિવર્તન પરિણામ વિકાર ચલન વૃદ્ધિ જન્મ જેટલું પણ જે છે એ સંપૂર્ણપણે આત્મચૈતન્ય ઉપર અધ્યારોપિત છે। નિશ્ચળ સમજ્યા વગર ચલન સમજાવી શકાય એવું છે નહીં। અને જત પછી એક, એક એટલે અદ્વિતીય અહીંયા ઉપલક્ષણ છે, અરે એક શબ્દથી અદ્વિતીય સમજવાનું છે। અનેક જે ઉપાધિના સ્તરે પણ અનેકતા વિવિધતા વિષમતા ભાસી રહી છે, એ ભાસી રહી છે ત્યારે જ હું એક અદ્વિતીય છું। જો અનેક ઘડાઓ ભાસી રહ્યા છે ત્યારે જ માટી અદ્વિતીય છે, કારણ કે ઘડાઓ માટીથી પૃથક કે અન્ય નથી, બધા ઘડાઓ માટીથી અનન્ય છે, માટે માટી બધા ઘડાઓમાં અદ્વિતીય છે। એવી રીતે આ ઉપાધિથી હું મને પોતાને ન માપું, ઉપાધિથી કોઈને પણ ન માપું, ત્યારે ખબર પડે કે એક આત્મચૈતન્ય જ વાસ્તવમાં સર્વ દૃશ્યનું મૂળભૂત સારભૂત તત્વ છે। એક આત્મચૈતન્ય જ સર્વ દૃશ્યનું સારભૂત તત્વ છે। જે દૃશ્ય છે, શું દૃશ્ય છે, નામ રૂપાત્મક જગત મને દૃશ્ય છે, એનું મૂળભૂત સ્વરૂપ અધિષ્ઠાન ચૈતન્ય અસ્થિભાતિ પ્રિય છે, સતચિત આનંદ સ્વરૂપ પરમાત્મા છે, અને એને જે જોનારો દ્રષ્ટા જે છે અહંકાર, અહંકાર દ્રષ્ટા છે, મુખ્ય અર્થમાં દ્રષ્ટા અહંકારને લાગુ પડે છે, તો એ દ્રષ્ટા જે છે એનું સાચું સ્વરૂપ શું છે, પ્રત્યગાત્મ ચૈતન્ય, એના વગર અહંકાર આ જોઈ ના શકે કશું। એટલે અહંકાર દ્રષ્ટાનું સાચું સ્વરૂપ પ્રત્યગાત્મ ચૈતન્ય છે અને દૃશ્યનું સાચું સ્વરૂપ અધિષ્ઠાન ચૈતન્ય અથવા તો સતચિત આનંદ બ્રહ્મ કે અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ બ્રહ્મ છે। તો આ દ્રષ્ટા અને દ્રશ્ય બંનેનું જે મૂળભૂત સ્વરૂપ છે એટલે એક જ ચૈતન્ય
દ્રષ્ટા રૂપે પ્રતીત થઈ રહ્યું છે, દૃશ્ય રૂપે પણ પ્રતીત થઈ રહ્યું છે. એટલે દ્રષ્ટા અને દૃશ્ય બંને એક ચૈતન્ય પરની કલ્પના માત્ર જ છે આ એક શબ્દથી. પછી મનસઃ જવીયઃ, એટલે પારમાર્થિક રીતે જે અનેજત છે, એક છે આત્મ ચૈતન્ય, એ જ ઉપાધિની દ્રષ્ટિએ અત્યંત ચલન પામી રહ્યું છે. ઉપાધિની દ્રષ્ટિએ એને જોવાનો પ્રયત્ન કરીએ ત્યારે, એટલે આ કેવું છે કે અભિનેતા જ ભીખ માંગી રહ્યો છે, અભિનેતા જ ગાડી ચલાવી રહ્યો છે, અભિનેતા જ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છે, તો શિક્ષક છે, ભિખારી છે, રાજા છે, વકીલ છે, આ બધા અભિનેતા જ છે. તો આ એનું સોપાધિક સ્વરૂપનું વર્ણન છે. એવું જ્યારે કહેવામાં આવે, મન કરતા જવીય એટલે વેગવાન છે, એટલે મન રૂપે મનના સ્પંદનને સત્તાને સ્ફૂર્તિ આત્મચૈતન્ય જ પ્રદાન કરી રહ્યું છે. એટલે મન ત્યારે જ સ્પંદન કરી શકે, અથવા તો મનનું સ્પંદન ત્યારે જ જણાય જ્યારે એની પાછળ આત્મચૈતન્ય હોય. એટલે મન જે જે પદાર્થોનું, વિષયોનું, વસ્તુનું ચિંતન કરે છે એ બધાને આત્મચૈતન્ય ઉજાળે છે, એને જ મનસઃ જવીયઃ કહી દીધું. મનની પ્રત્યેક વૃત્તિને, પ્રત્યેક વિચારને આત્મચૈતન્ય ઉજાળે છે એને જ કહી દીધું મનસઃ જવીયઃ. આત્મચૈતન્ય ઉપર મનની ગતિનો અધ્યારોપ કરવાથી કહેવામાં આવે છે એ મન કરતા પણ વધારે વેગ વાળો છે. નહીં દેવા આપનુવન પૂર્વ મર્ષત, દેવા એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયો કે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ છે એ આત્માને પ્રાપ્ત ન કરી શક્યા. કેમ? કારણ કે પૂર્વમ અર્ષત, આત્મચૈતન્ય પહેલેથી જ ત્યાં પહોંચી ગયું છે. એટલે શરીર, ઇન્દ્રિયો જે છે, ઇન્દ્રિયો મન વગેરે જે કંઈ છે એ પૂર્ણતાને શોધી, દૃશ્ય જે કંઈ છે એ દ્રષ્ટાને શોધી રહ્યું છે. જેમ કે તરંગ તરસ્યું થયું છે, એને પાણી પીવું છે, તો કઈ રીતે એની શોધ સમાપ્ત થાય? નહીં દેવા આપનુવન પૂર્વ મર્ષત, જ્યાં સુધી આ ઇન્દ્રિયો છે ને ચેતનને જાણે કે શોધી રહી છે, એટલે કે પૂર્ણતાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહી છે. આ જે જીભ છે એને પૂર્ણ બનવું છે, એવો લાડુનો સ્વાદ ચાખવો છે કે લાડુની ઈચ્છા હંમેશા નિવૃત્ત થઈ જાય. એટલે જીભ સ્વાદને શોધી રહી છે, એવા સ્વાદને શોધી રહી છે જે ક્યારે પૂરું ના થઈ જાય. તો એની શોધ ક્યારે સમાપ્ત થાય? એ શોધી રહી છે ને ત્યાં સુધી એ વસ્તુ મળે એવી નથી, માટે કીધું એને ક્યારે પ્રાપ્ત નહીં થઈ શકે. દશમો, મારાથી અન્ય છે, અન્યત્ર છે, ત્યાં સુધી એ ક્યારે મળી શકશે નહીં. એટલે નહીં જ દેવા આપનુવન પૂર્વ મર્ષત એવું કીધું. પૂર્વ મર્ષત એ પહેલેથી ઇન્દ્રિયોના આત્મારૂપે, ઇન્દ્રિયોના મૂળભૂત સ્વરૂપે પ્રકાશમાન જ છે આત્મચૈતન્ય. એટલે એને ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાક ગચ્છતિ નો મનઃ, એટલે એને ત્યાં ચક્ષુની ગતિ નથી. યદ વાચા અનભ્યુદિતમ યે ન વાગ અભ્યુદ્યતે, વાણી વડે એને જાણી શકાયતું નથી, પરંતુ વાણી જેની શક્તિથી આ શબ્દોનું ઉચ્ચારણ કરી રહી છે એ આત્મચૈતન્ય છે. એટલે આખી પ્રોસેસ જે છે અંતર્મુખ થવા માત્રથી જ, બહિર્મુખતાથી ક્યારે એ જણાશે નહીં, અંતર્મુખ થવા માત્રથી જ એનું આત્મ સ્વરૂપે પ્રાગટ્ય છે. તદ ધાવતઃ અન્યાન અત્યેતિ તિષ્ઠત, એ પરમાત્મ ચૈતન્ય જે છે, આત્મચૈતન્ય, એ ઉભું તિષ્ઠત, એ પોતે સર્વ વિકારોથી અસંગ, અલિપ્ત, અસંસ્પૃષ્ટ રહીને જ બધા વિકારોને ઉજાળી રહ્યું છે. તદ ધાવતઃ અન્યાન અત્યેતિ, બીજા બધા દોડી રહ્યા છે. આ ચક્ષુ છે, ઇન્દ્રિયો જે છે, બધી કર્મેન્દ્રિયો કર્મ કરી રહી છે, જ્ઞાનેન્દ્રિયો જુદા જુદા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરી રહી છે, ત્યારે આત્મચૈતન્ય બધાને ઉજાળી રહ્યું છે. પોતે સ્થિર, અવિચળ અને નિર્વિકાર રહીને જ જે બધા ગતિ કરી રહ્યા છે એ બધાની ગતિને ઉજાળે છે. હા ચલો જાઓ, એટલે ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભરતા ભોગતા મહેશ્વર, 13મા અધ્યાયમાં કીધું ભગવાને. આત્મચૈતન્ય જે છે, પરમાત્મા ચૈતન્ય ઉપદ્રષ્ટા છે. ઉપદ્રષ્ટા એટલે નજીકમાં રહીને બધાનો જોનારો છે, ઉજાળનારો છે. અને અનુમંતા કે ચક્ષુ એને પૂછે છે કે હું વિષયોને જોઉં, તો એ અનુમતિ આપે છે કે હા જો, એટલે કે એની સન્નિધિ માત્રથી જ આ ચક્ષુ ચેતનવંતી બનીને આ વિષયોને ગ્રહણ કરી રહી છે. તદ ધાવતઃ અન્યાન અત્યેતિ, એ આવી રીતે પોતે અસંગ અને અસંસ્પૃષ્ટ રહીને બધાને પ્રકાશી રહ્યો છે, બધાની ગતિને ઉજાળી રહ્યો છું. તસ્મિન અપો માતરિશ્વા દધાતિ, તસ્મિન સતી
આત્મચૈતન્ય છે ત્યારે માતરિશ્વા અપહ દધાતિ, માતરિશ્વા છે એ અપહ એટલે કર્મફળ દધાતિ આપે છે, કર્મ માતરિશ્વા એટલે સમષ્ટિ પ્રાણ જે વાયુ જે છે એ આ બધા કર્મોને ધારણ કરે છે, બધા કર્મોનું વહેંચણી કરે છે, આત્મતત્વ ચૈતન્યની સન્નિધિ છે ત્યારે આ માતરિશ્વા જે છે, માતરિશ્વા એટલે હિરણ્યગર્ભ, એ સમષ્ટિ પ્રાણ કે ક્રિયાશક્તિ જે છે એને માતરિશ્વા કીધું છે, એ બધ જેમ આપણા વ્યષ્ટિ શરીરમાં પ્રાણશક્તિ જે છે એ જ, એ પ્રાણશક્તિની મદદથી જ આંખ જોઈ શકે છે, કાન સાંભળી શકે છે, એટલે જે સામર્થ્ય જેમ વૃદ્ધ થતા જઈએ એમ આંખથી ઓછું દેખાય, પ્રાણશક્તિ જે છે ને એ ઘટે છે માટે આંખનું સામર્થ્ય ઘટે છે, પ્રાણશક્તિ ઘટે છે માટે કાનથી સંભળાતું નથી હોતું, તો આ પ્રાણશક્તિ જેમ વ્યષ્ટિ શરીરનું બધું નિયંત્રણ કરે છે એવી રીતે આ માતરિશ્વા છે સમષ્ટિમાં બધું નિયંત્રણ કરે છે, સૂર્યને પ્રકાશવાની શક્તિ આપે છે, ચંદ્રને શીતળતાની શક્તિ આપે છે, અગ્નિને બાળવાની શક્તિ આપે છે, તો માતરિશ્વા સ્વતંત્ર રીતે આવું બધું કરે છે, તો કે ના તસ્મિન સતી આત્મચૈતન્ય છે ત્યારે જ આ હિરણ્યગર્ભ આ બધું માતરિશ્વા જે છે એ બધું કામ કરી રહ્યું છે, તસ્મિન સતિ માતરિશ્વા અપહ દધાતિ, તો આત્મા જે છે તસ્મિન આત્મની સતિ, આત્મા જે છે એ પૃથ્વી સ્થાનીય છે, માતરિશ્વા ખેડૂત છે, ખેડનારો એ છે, કામ કરનારો આ માતરિશ્વા છે, પ્રાણ છે, અપહ એટલે બીજ સ્થાનીય જે છે એ, અપહ એટલે આપણા બધા જીવોના કર્મ વાસના સંસ્કાર આ બધું અપહ છે, અને જે સૃષ્ટિ જે આ સર્જન થયું છે જેમાં આપણે કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયોથી જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, કર્મ કરીએ છીએ, એ આ સૃષ્ટિ એટલે કે વૃક્ષ જે ટૂંકમાં અનાજ ઉગે છે એ છે, એટલે આત્મા પૃથ્વી સ્થાનીય છે, એટલે સૃષ્ટિનું નિમિત્ત કારણ માતરિશ્વા છે, ખેડૂત જે છે નિમિત્ત કારણ છે, અને સૃષ્ટિનું ઉપાદાન કારણ શું આ અપ, અપ એટલે આપણા બધા જીવોના કર્મો વાસનાઓ સંસ્કાર આ બધું એ બીજ છે, એ ઉપાદાન કારણ છે, પછી એનું એ જ આત્મ સ્વરૂપનું સુંદર નિરૂપણ પાંચમા મંત્રમાં કરવામાં આવે છે, તદે જતિ તન્નૈજતિ તદ્દૂરે તદ્વંતિકે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ, તદે જતિ તન્ને જતિ એટલે કાળ પરિચ્છેદનો નિષેધ કર્યો છે, તદ્દૂરે તદવંતિકેથી દેશ પરિચ્છેદનો આત્મચૈતન્યમાં નિષેધ કર્યો છે, અને તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃથી વસ્તુગત પરિચ્છેદનો નિષેધ કરેલો છે, તદ એજતિ એ આત્મ ચૈતન્ય એજન એટલે કે કંપન કરે છે, વિકાર પામે છે, તો ઉપાધિની દ્રષ્ટિએ કહેવામાં આવે છે કે ઉપાધિનું સ્ફુરણ જે થઈ રહ્યું છે ઉપાધિ રૂપે આત્મચૈતન્યનું જ સ્ફુરણ થઈ રહ્યું છે, જો આત્મચૈતન્ય ક્યાંક હોય સૂર્યની જેમ અને પછી એની સન્નિધિમાં આ બધું કામ આપણે જીવો કામ કરે છે એવું નથી, ઉપાધિનું સ્ફુરણ પણ આત્મચૈતન્યને લીધે જ છે, ઉપાધિ એટલે મનનું સ્પંદન જે છે એ ચૈતન્યને એક નામ રૂપમાં બતાવે છે અને એ નામ રૂપમાં સત્ય બુદ્ધિ પણ કરાવે છે, મનનું સ્પંદન જ એવું કરે છે, ચૈતન્ય જેમ ચૈતન્ય રૂપી મહાસાગરમાં એક વૃત્તિ ઉઠે તો એ નામ અને રૂપ જે મળ્યું એ વૃત્તિને એને જ એક જીવ કે એક કાર્યકરણ સંઘાત કહી દીધું છે, એટલે તદે જતી ઉપાધિનું સ્ફુરણ જે છે એ પણ આત્મચૈતન્યને લીધે જ છે, દ્વૈતનો જે અનુભવ છે એને ધ્યાનમાં રાખીને શ્રુતિએ કીધું તદે જતી, પરંતુ વાસ્તવિકતા એવી છે આત્મ સ્વરૂપમાં કોઈ જ પ્રકારનું ચલન કે નથી, આત્મ ઉપાધિની અનેકતાને લીધે આત્મામાં કોઈ અનેકતાનો ભ્રમ કે ખ્યાલ ઉત્પન્ન થતો નથી, જેમ સ્વપ્ન જગતમાં એક જ સ્વપ્ન દ્રષ્ટા છે એ સંપૂર્ણ જગત બની જાય છે, એ જગતમાં રહેલું એક શરીરમાં તાદાત્મ્ય પણ કરે છે સ્વપ્ન દ્રષ્ટા, એક શરીરમાં હું બુદ્ધિ કરીને એ પોતે સ્વપ્ન જગત જોડે આવી રીતે વ્યવહાર કરતો હોય છે, એમ એક જ ચૈતન્ય નામ રૂપાત્મક જગત રૂપે અને કાર્યકરણ સંઘાત રૂપે પ્રતીત થાય છે, સ્ફુરણ પામે છે, આત્મચૈતન્ય વાસ્તવમાં
चलन करतु नथी, तन नहीं जती एनु स्वरूप भूत स्वरूप मूलभूत स्वरूप छे, स्वरूप ए जरा पण चलन के स्पंदन करतु नथी। एमा चलन नो जे भास थाय छे, कल्पना थाय छे, ए स्वरूप अचल होवा छता पण कल्पना थाय छे, माटे ए चलन जे छे ए मिथ्या अध्यारोप छे। पछी तद्दूरे तदुअंतिके, तद्दूरे परमात्मा ने जयरे दशमो दशमा ने शोध्या ज करे अनंत काल सुधी, क्या सुधी खोवाई गयो छे, एटले हूँ दशमो नथी एवं ज्यां सुधी माने ने त्यां सुधी ए दशमो एनाथी दूर मां दूर छे। अने जयरे शोध बंद करे, अन्यत्र अन्य रूपे शोधवानी जे प्रयत्न छे ए बंद करे, त्यारे आत्मस्वरूपे ज ए प्रगट थाय छे। तद्दूरे तदुअंतिके અને તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યસ્ય બાહ્યતઃ, અંદર અને બહારના જે ખ્યાલ છે એ ઉપાધિને ધ્યાનમાં રાખીને જન્મતા હોય છે। હવે ઘડા એક ઘડો હોય અને એમાં રહેલું આકાશ છે એ ઘટાકાશ, એ ઘટાકાશને એવો ભ્રમ થાય છે કે હું આ ઘડાની અંદર છું અને આ મહાકાશ જે છે એ ઘડાની બહાર રહેલું છે। घटाकाश ने भ्रम थतो नथी, आकाश ने जेवो भ्रम थई जाय छे के आ घड़ाए मारामां विभाग उत्पन्न करी दीधा, आ हा हा 100 घड़ाओ छे, एकमां नानुं ए छुं एकमां मोटुं छुं, आकाशमां एवा भ्रम उत्पन्न थई गया के मारा 100 विभाग आ घड़ाए करी दीधा। तो जे घटाकाशमां भ्रम जन्मे छे के हूँ अल्प छुं, ए बीजा घटाकाशथी जुदू छुं एवुं माने छे। द्वैत के भेदभाव ने शू कीधु, हूँ अनेक मानो एक छु, अने ए मारा मा अल्पता नो जे भाव जन्मावे एने द्वैत के भेदभाव कीधेलो छे। तो हकीकत मा आकाश मा घड़ो छे, आकाश मा बधा घड़ाओ छे, घड़ा मा आकाश छे एवुं नथी। एटले तदंतरस्य सर्वस्य ए अस्थिभाति प्रिय स्वरूप जे आत्म चैतन्य छे ए बद्धानी अंदर छे, बद्धानी बार छे। तो उपाधि मा अहम भाव ने लीधे अंदर अने बार जेवा ख्याल जन्मे छे, घटाकाश मा एवो भ्रम जन्मे छे के हूँ घड़ानी अंदर छु। क्यांथी जन्म्यो आ ख्याल? ए तो घड़ानी बार जेटलू अंदर छे ने एटलू ने एटलू ज बार पण छे। तो एवो ख्याल क्यांथी जन्म्यो? एक घट ने सत्यता आपवाथी, एक घट रूपी नाम अने रूप ने सत्यता आपवाथी, एटले के एक उपाधि मां अहम भाव ने लीधे ज एवो भ्रम जन्मे छे। तो काल नो विकार छे एनाथी पर छे, देश दूर के समीप वगैरे जे ख्याल छे एनाथी पण आत्म चैतन्य पर छे। बध्या ख्यालो नु अधिष्ठान छे, देश रूपी ख्याल नु अधिष्ठान छे, आत्म चैतन्य छे माटे देश रूपी ख्याल जन्मे छे, आत्म चैतन्य हूँ छु माटे काल रूपी ख्याल जन्मे छे। कंईक परिवर्तन थाय ने एटले काल नो प्रत्यय के काल नु भान थाय आपणने, परिवर्तन वगर काल नु भान थतुं नथी। जेम के आपणे जप करवा बैठा होईए त्यारे केम आटला बधा जप कर्या हजी तो 5 मिनिटे नथी थई, एवुं केम थाय छे? कारण के कोई परिवर्तन नथी। परिवर्तन थतुं होय ने तो तरत समय नु आपणने भान जन्मे કે આત્મ ચૈતન્યમાં કોઈ પરિવર્તન નથી ને, માટે કાળનું અધિષ્ઠાન છે, કાળ એનું કશું બગાડી શકે એમ નથી, અંદર અને બહાર નામ રૂપની ઉપાધિની મર્યાદાથી પણ એ પર છે। પછી ઈશાવાસ્ય મિદમ સર્વમ, તો સર્વમાં ઈશાવાસ્ય ઈશ્વર સ્વરૂપે જોવું, ઈશ્વરના દર્શન કરવા કઈ રીતે? તો એ મંત્ર 6 અને 7 તત્વજ્ઞાનનું નિરૂપણ મંત્ર 6માં છે। એ તત્વ નિષ્ઠા, તત્વજ્ઞાન જ્યારે દૃઢ અપરોક્ષ બને ત્યારે જે તત્વ નિષ્ઠા પ્રાપ્ત થાય છે, આત્મજ્ઞાનમાં નિષ્ઠા, એ મંત્ર 7માં એનું નિરૂપણ થયેલું છે। તારો ફોન લાય તો આની ચાર્જિંગ ઓછું છે। તો યસ્તુ સર્વાણી, આ તું શબ્દ જે છે એ મંત્ર 3માં જે આત્માનો ઘાત કરનારા જે હતા એનાથી જુદું પાડવા માટે કહેવામાં આવેલું છે। એટલે યસ્તુ, યહ જે જિજ્ઞાસુ અધિકારી, યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યેવાનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ તતો ન વિજુગુપ્સતે। જે સાધક જિજ્ઞાસુ જે છે એ સર્વાણી ભૂતાની આત્મની એવ અનુપશ્યતિ, અનુપશ્યતિ કીધું છે, બુદ્ધિનું દર્શન છે, સર્વ ઘડાને માટીમાં જુએ છે, એટલે કે સર્વ ઘડાને માટીમાં અધ્યારોપિત જુએ છે, અને સર્વભૂતેષુ ચાત્માનમ એટલે
सर्व घड़ामां माटीने अधिष्ठान रूपे जुए छे। जो सर्वाणी भूतानी आत्मनी एव अनुपश्यति, सर्वभूतोने आत्मामां जुए छे, एटले सर्वभूतोने आत्मामां अध्यारोपित जुए छे। सर्वभूतेषु चात्मानं, सर्वभूतोमां आत्माने अधिष्ठान स्वरूपे जुए छे। એટલે આત્મામાં ભૂતો નથી, ભૂતો અરે નચમત્સ્થાની ભૂતાની, આત્મામાં કોઈ ભૂત નથી, આત્મા જે અધ્યારોપ થયો હોય એનું અધિષ્ઠાન છે માત્ર। સર્વભૂતોનો આત્મા ભિન્ન ભિન્ન છે એવું નથી। સર્વભૂતેષુ આત્માનમ, એક એવા આત્માનમ અનુપશ્યતિ, સર્વ નામ રૂપાત્મક જે કંઈ પણ પદાર્થો છે એમાં એક અસ્થિભાતી પ્રિય જ અનુસ્યુત છે। એટલે ઐક્યના દર્શન જે છે, સમત્વના દર્શન, ઐક્યના દર્શન અહીંયા મંત્ર 6માં કરવામાં આવેલા છે। સર્વભૂતોનો એક જ પ્રત્યગાત્મા છે, સર્વભૂતો આ સતચિત આનંદમાં જ પ્રતિષ્ઠિત છે। સર્વાણી ભૂતાની આત્મની એવ અનુપશ્યતિ, એટલે સર્વભૂતોને આત્મ સ્વરૂપમાં જ જુએ છે, આત્માથી પૃથક જોતો નથી। અને વ્યવહાર કાળે આટલી બધી અનેકતા, વિવિધતા, વિષમતા પ્રતીત તો થઈ રહી છે, તો વ્યવહાર કાળે પ્રતીત થનારા આ બધા ભેદમાં એક અભેદના દર્શન કરે છે। વ્યવહાર કાળે જ્યારે પ્રતીત થનાર સર્વભૂતોને, સર્વભૂતોમાં સત્તા અને સ્ફૂર્તિથી અન્વિત આત્માને જ જુએ છે, એટલે આત્મચૈતન્ય કે અસ્થિભાતી પ્રિયથી ઓતપ્રોત બધા ભૂતોને એ વ્યવહાર કાળે જોઈ રહ્યો છે। સંપૂર્ણ વિશ્વમાં પોતાના જ દર્શન કરી રહ્યો છે અને સમાન વ્યવહાર કરે છે બધા સાથે, સમાન વ્યવહાર, સમદર્શિનઃ નતુ સમવર્તિનઃ। એટલે સમદર્શન જે છે એનું ફળ શું, ન વિજુગુપ્સતે, એ કોઈની ઘૃણા કરતો નથી, કોઈનો દ્વેષ કરતો નથી। આ મંત્ર તત્વજ્ઞાનનું આ ફળ છે। આત્મ સ્વરૂપ આત્મ ઉપમીને સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન, પોતાની ઉપમાથી જ, પોતાના આત્મ સ્વરૂપના જ દર્શન કરે જ્યારે સર્વ નામ રૂપાત્મક જગતમાં, સર્વ કાર્યકરણ સંઘાત ઉપાધિમાં, ત્યારે કોઈની ઘૃણા, કોઈનો દ્વેષ કરવાની કોઈ જરૂર રહેતી નથી, કોઈની ઘૃણા કરતો નથી, કોઈની ઘૃણા કરવાની જરૂરિયાતથી મુક્ત થઈ જાય છે। તો એવી જ આ તત્વજ્ઞાનમાં જ્યારે નિષ્ઠ થાય છે, યસ્મિન, જે જ્ઞાનની પરિપક્વ અવસ્થામાં તત્વજ્ઞાનીનું આ દર્શન શું છે, સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત, એટલે આત્મા જ સર્વભૂત બની ગયો એવું નથી, આ માટી, જે માટીની, માટીએ પોતાના ઉપર સ્વરૂપ, પોતાના સ્વરૂપનું ચિંતન કર્યું, જે માટી પોતાને એક નામ અને રૂપમાં મર્યાદિત માનતી હતી, અલ્પ માનતી હતી, પોતાને અધૂરી અણુ ઉણપવાળી માનીને અન્ય ઘડા રૂપે રહેલી માટીનો તિરસ્કાર કરતી હતી, એ માટીને જ્ઞાન થાય છે હું સર્વાત્મા છું। એટલે સર્વાત્મા છું ત્યારે અન્ય ઘડા રૂપે રહેલી માટીના આત્મા રૂપે જ પોતાને જુએ છે, આ માટીનું સર્વાત્માનું જ્ઞાન જીવું છે એવું જ અહીં મંત્ર 7માં છે। યસ્મિન, જે જ્ઞાનની પરિપક્વ અવસ્થામાં આત્મા એવ સર્વાણી ભૂતાની અભૂત, આત્મા જ સર્વભૂત બની ગયો છે, બની ગયો છે એટલે છે જ, સર્વભૂત રૂપ હતો જ, હું અબ્રહ્મ છું અને અસર્વ છું એ ખ્યાલ કે ભ્રમ માત્ર દૂર થાય છે, હું બ્રહ્મ છું અને સર્વાત્મા છું, સર્વરૂપ છું, સર્વાત્મા છું, વિષય પરિચ્છેદનો નિષેધ અહીંયા થયેલો છે। તો ઘડાના દ્રષ્ટિકોણથી એવું કહેવાય કે આ માટી સર્વ ઘડા રૂપ થઈ ગઈ, એટલે સર્વ ઘડા રૂપ થઈ ગઈ, તો માટીના દ્રષ્ટિકોણથી, અરે ઘડાના દ્રષ્ટિકોણથી જ કહેવામાં આવે છે, હકીકતમાં આત્મા સર્વભૂત રૂપ છે જ, સર્વનામ રૂપનું અધિષ્ઠાન જ છે, એ જ જણાઈ રહ્યો છે, એ જ પ્રતીત થાય, પ્રતીતિનો વિષય પણ એ પોતે જ છે। એટલે આત્મા આત્મૈવાભૂત વિજાનતઃ એકત્વમ અનુપશ્યતઃ, આવી રીતે આત્મ સ્વરૂપના જેણે દર્શન કર્યા છે, જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એકત્વના જે દર્શન કરી રહ્યો છે એ, તત્ર કો મોહ કશોક, એટલે મોહ અને શોકનો અત્યંત નિષેધ અહીંયા કરવામાં આવેલો છે। મોહ એટલે મોહ વૈચિત્ય, એટલે અન્યના દર્શન થવા, સર્પને મોહ કહેવામાં આવે છે, જે વિક્ષેપ છે એને મોહ કહેવામાં આવે છે। તો આ નામ રૂપાત્મક જગતમાં જે સત્ય બુદ્ધિ થાય છે, કે વિષયો જડ છે છતાં પણ જાણે કે આપણને આનંદ આપનારા, સુખ આપનારા લાગે છે, જડ છે, અચિત છે, અસત પણ છે,
છતાં પણ એ સત્તાને સ્ફૂર્તિવાળા જણાય છે, એટલે કે એમાં પ્રિયત્વની બુદ્ધિ થાય છે, તો એને મોહ કહેવામાં આવે. અને અનેકતાને સત્ય માની લઈએ છીએ આપણે, એ મોહ છે, તો એ દૂર થઈ જાય છે અને એના લીધે આ શોક દૂર થાય. મંત્ર 8માં એનું વાસ્તવિક સ્વરૂપ સપર્યગાત પર્યગાત જે છે, એટલે પ્રથમ જે ચરણ છે પહેલી લીટી એમાં સ્વરૂપભૂત નિરૂપણ છે, અને પછી સોપાધિક નિરૂપણ પણ આત્મતત્વનું છે. સપર્યગાત શુક્રમ કાયમ વ્રણમ સ્નાવિરમ શુદ્ધમ પાપ વિદ્ધમ કવિર્મનીષી પરિભૂ સ્વયંભૂઃ યાથા તથ્યતોર્થાન વ્યદદાચ્છાશ્વતીભ્યઃ સમાભ્યઃ. સપર્યગાત એટલે કે સર્વવ્યાપક છે, સર્વને વ્યાપીને રહેલો છે. પરિતઃ અગાત પરિસમંતાત, સર્વત બધી જ જગ્યાએથી એ પૂરેપૂરો વ્યાપેલો છે, ફેલાયેલો છે. એવું કંઈ નથી જ્યાં એ નથી, એવો કોઈ સમય નથી જ્યારે એ નથી, એવી કોઈ વસ્તુ નથી જેની અંદર અને બહાર એ નથી. આત્મચૈતન્ય છે બધાનો અવિરોધી છે, બધાનો પોતાનામાં સમાવેશ કરે છે, બધામાં એ નિવાસ કરે છે, બધા એમાં નિવાસ કરે છે. પછી શુક્રમ, શુક્રમ એટલે શુદ્ધમ, સ્વયં જ્યોતિ સ્વરૂપ છે એટલે શુક્ર કીધું. અકાયમ એટલે અશરીરી છે, સૂક્ષ્મ શરીરથી રહિત છે, એટલે હું સૂક્ષ્મ શરીર વગરનો છું, સૂક્ષ્મ શરીરની જરૂરિયાત વગરનો છું. પાણી પાદોહમ ચિંતે શક્તિ, સૂક્ષ્મ શરીરની જરૂરિયાત વગરનો છું એટલે મારે કોઈ વસ્તુને જોવા માટે આંખની જરૂર નથી, હું ચિત્ત ચૈતન્ય સ્વરૂપ છું, આંખ વગર બધું જોઉં છું, કાન વગર બધું સાંભળું છું, મને સાંભળવા માટે કાનની જરૂર નથી, એટલે કે આ ચૈતન્ય સ્વરૂપ હું છું. સર્વનો ગ્રહણ ઉપલબ્ધા હું છું, ઉપલબ્ધા એટલે જ્ઞાતા પ્રમાતા એ હું છું. અવ્રણમ અને અસ્નાવિરમથી સ્થૂળ શરીરનો નિષેધ કરેલો છે, સ્થૂળ શરીરનો નિષેધ એટલે સ્થૂળ શરીરની જરૂરિયાત વગરનો છું, એટલે કે એના ધર્મોથી રહિત છું, હું નિર્વિકાર ચૈતન્ય છું. ભાઈ શુદ્ધમ એટલે કારણ શરીર અવિદ્યાથી રહિત છું. અપાપ વિદ્ધમ પાપથી લેપાયમાન થતો નથી, અકર્તા છું, અભોક્તા છું, અપરાધની લાગણીથી મુક્ત છું, ઘવાયાની લાગણીથી મુક્ત છું. નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ, એવું કીધું છે ભગવાને. જન્મ અને કર્મ બંને દિવ્ય છે, એટલે કે અકર્મ, આઈ એમ એક્શનલેસ સેલ્ફ ઇન ઓલ ધ એક્શન્સ, એટલે હું અકર્મ છું. જ્યારે ઉપાધિ કર્મ કરતી હોય ત્યારે હું અકર્મ છું. એટલે પૂર્વાર્ધમાં બધો અપવાદ થયેલો છે અને ઉત્તરાર્ધમાં બધું અધ્યારોપ છે, એટલે કે સોપાધિક માયોપાધિક ઈશ્વરનું પ્રતિપાદન થયેલું છે. આત્મચૈતન્ય સોપાધિક ઈશ્વર જે છે કેવું છે, કવિ છે, ક્રાંતદર્શી છે, સર્વદ્રષ્ટા છે. કવિને સર્વદ્રષ્ટા કહેવાય. આપણે ઇન્દ્રિયોની મર્યાદાનું ઉલ્લંઘન કરીને એ જોનારો છે. આંખથી તો થોડુંક જ અમુક 100 મીટર 500 મીટર સુધીનું જ દેખાય, પરંતુ આ આત્મચૈતન્ય જે ઈશ્વર છે પરમાત્મા કવિ છે, ક્રાંતદર્શી છે, એટલે ભૂત ભવિષ્ય વર્તમાનનું ત્રણેય કાળનું જ્ઞાન એને એક સાથે છે. સર્વદ્રષ્ટા છે, એકમાત્ર નિત્ય દ્રષ્ટા છે એટલે કવિ કીધો છે. પછી મનીષી એટલે મનનો શાસક છે, મનનો જ્ઞાતા છે, સર્વજ્ઞ છે. પરિભૂહુ સ્વયંભૂહુ એટલે સર્વની ઉપર વિદ્યમાન છે, સર્વોપરિ છે, સર્વથી અતીત છે. પરિભૂહુ એટલે બધાનો તિરસ્કાર, અજ્ઞાનનો તિરસ્કાર કરનારો છે એ પરિભૂ, એટલે અજ્ઞાનનો તિરસ્કાર કરનારો છે. એટલે કે પરિપૂર્વક ભૂધાતુનો અર્થ તિરસ્કાર થાય છે. તો આત્મા પરમાત્મા તિરસ્કાર કરે છે કે હા, પરમાત્મા કોઈકનો તિરસ્કાર કરે છે. ક્યારે? વૃત્યારૂઢ થાય ત્યારે, સાધકની વૃત્તિમાં, સાધક જ્યારે બ્રહ્મ વિચાર કરતો હોય શ્રવણ કાળે, ત્યારે એની વૃત્તિમાં આરૂઢ થાય છે પરમાત્મા, અને વૃત્યારૂઢ ચૈતન્ય અજ્ઞાનનો તિરસ્કાર કરે છે. જ્યારે અજ્ઞાન વ્યવહારિક સત્તામાં છે, માટે આ જ્ઞાનનું પારમાર્થિક સ્વરૂપે રહેલા ચૈતન્યનું વૃત્યારૂઢ રૂપ એટલે કે જ્ઞાન જે છે એ અજ્ઞાનનો તિરસ્કાર કરે છે. સ્વયંભૂ એટલે સ્વયં સિદ્ધ, સ્વતઃ પ્રમાણ, સ્વતઃ અસ્તિત્વ ધરાવે છે, નિરપેક્ષ છે એ. શાશ્વતીભ્ય સમાભ્ય યાથા તથ્યત અર્થાન વ્યદધાત,
શાશ્વતી એટલે નિત્ય અને સમા એટલે સંવત્સર પ્રજાપતિઓ, જેટલા પણ પ્રજાપતિઓ છે આ સૂર્ય વગેરે ટૂંકમાં જેટલા પણ પ્રજાપતિઓ છે એને યાથાતથ્ય એના પ્રથમ કર્મ અને ઉપાસના જેવી જેવી કરી હતી એ સાધક અવસ્થામાં જ્યારે હતા ત્યારે એ કર્મ અને ઉપાસના પ્રમાણે એ લોકોને અધિકાર અથવા તો ફળ પ્રદાન કરે છે. વાયુને ચલનનું અધિકાર આપ્યો છે, સૂર્યને પ્રકાશનો નિયંતા બનાવ્યો છે, અગ્નિને દહનનો નિયંતા, જ્વલન શક્તિ જે છે આવી રીતે અગ્નિને પ્રદાન કરેલી છે. આવી રીતે બધાને એ કર્મની વહેંચણી કરેલી છે, કર્મનો વિભાગ કરેલો છે. મરીચી વગેરે જે પ્રજાપતિઓને આ જ્ઞાન આપ્યું એ પણ આ શાશ્વતીભ્ય સમાભ્ય જ છે. બધા પ્રજાપતિઓને સંવત્સર રૂપી જે પ્રજાપતિઓ જે છે એને આ પ્રકારે કર્તવ્યોની વહેંચણી કરી. પછી 9 થી 9, 10 અને 11 જે મંત્રો છે એમાં કર્મ અને ઉપાસનાના સમુચ્ચયનું વિધાન છે. માત્ર કર્મ કરનારા ઉપાસનાનો જે અનાદર કરી બેસે છે એનો નિષેધ કરેલો છે. ઉપાસના પણ કરવી જોઈએ અને માત્ર ને માત્ર જે ઉપાસનામાં જ નિષ્ઠ છે એ કર્મના લાભથી વંચિત રહી જાય છે, માટે એની એ જે અનાદર કરે છે એની નિંદા કરેલી છે. બધું શ્રુતિ જે છે સંપૂર્ણ આ જે જે વ્યક્તિત્વનો વિકાસ થાય સાધકનો એને એ ઈચ્છે છે, માટે આ કર્મથી કાર્યશીલ વ્યક્તિત્વ, ઉપાસનાથી ભાવનાશીલ વ્યક્તિત્વ અને શાસ્ત્ર વિચારથી વિચારશીલ વ્યક્તિત્વ ખીલે. કર્મ ઉપાસના અને જ્ઞાન આ ત્રણેયનું આપણા જીવનમાં સ્થાન હોવું જોઈએ. એટલે કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય થાય, સમુચ્ચય